ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? હા, તમે તો બધા મજામાં જ હોય ને. ઘરે સારું સારું ખાવાનું, વિડીયો જોવાના, હોમવર્ક કરવાનું, મસ્તી કરવાની, મજા જ આવે ને. કોને મજા ન આવે? ઓકે ફ્રેન્ડ્સ, તમે ખુશ છો તો હું પણ ખુશ છું. ચલો હવે આપણે લાસ્ટ પીરિયડમાં ગુજરાતીમાં પાર્ટ 4 જંગલ બુકમાં આપણે શું શું શીખી ગયા? હા, ગીત ગાયું હતું, પછી સિંહની આપણે વાર્તા પણ સાંભળી હતી, પ્રાણીઓને તેમની પૂંછડી સાથે પણ જોડ્યા, બરાબર ને? તો આજે આપણે એક નવી પ્રવૃત્તિ કરવાના છીએ, બરાબર? તમે બધા તમારા ઘરે અંતાક્ષરી રમો છો ને? એમાં આપણે શું કરીએ છીએ? એક ગીત ગાવાનું અને એ ગીત છેલ્લે પૂરું થાય ત્યારે જે અક્ષર આવે તેના પરથી સામેની ટીમે ગીત ગાવાનું, બરાબર ને? તો આજે આપણે એવી જ અંતાક્ષરી અહીં રમવાના છીએ, બરાબર? તો એ અંતાક્ષરીનું નામ છે શબ્દ અંતાક્ષરી. તો ચલો, તમારે શીખવી છે ને શબ્દ અંતાક્ષરી, તો આપણે રમીએ. તમે તૈયાર છો મારી સાથે રમવા માટે? ઓકે ફ્રેન્ડ્સ, આપણે શબ્દ અંતાક્ષરી શરૂ કરીએ. હવે અહીં કેટલાક શબ્દ આપ્યા છે, બરાબર? જોઈએ પહેલો શબ્દ શું લખ્યો છે. હા, ભક્ત, બરાબર? તો હવે છેલ્લે અહીં કયો મૂળાક્ષર છે? આ ત. તો ત ઉપરથી આપણે કયો શબ્દ બનશે તે આપણે અહીં લખવાનું છે. ચલો, તમારામાંથી કોઈ કહો તો ત ઉપરથી શું આવશે? હા, તરબૂચ. તો આપણે અહીં લખીશું તરબૂચ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે આ શબ્દ લખ્યો. હવે અહીં છેલ્લો મૂળાક્ષર કયો આવ્યો? શું આવ્યો? ચ. તો ચ ઉપરથી કયો શબ્દ બનશે? કહો. હા, ચમચી. તો અહીં આપણે લખીશું ચમચી, બરાબર? ચલો આગળ વધીએ. અહીં કયો મૂળાક્ષર છે છેલ્લે? ચી. ચી ઉપરથી શું આવશે? કહો, યાદ કરો, જલ્દી બોલો. હા, ચીકુ. વેરી ગુડ, ચીકુ. ઓકે, હવે અહીં છેલ્લો મૂળાક્ષર કયો આવ્યો? કુ. તો કુ ઉપરથી કયો શબ્દ બનશે? જલ્દી બોલો. હા, તમે એક વાર્તા સાંભળી હતી ને, બરાબર? રામના બે પુત્ર હતા, એનું નામ શું હતું? લવ અને કુશ. તો કુ આવી ગયો, અહીં લખીશું કુશ. તો ફ્રેન્ડ્સ, સમજ પડી ગઈ ને? ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે બીજો શબ્દ જોઈએ, બરાબર? ચલો, બીજો શબ્દ કયો લખ્યો છે? ડબ્બો, બરાબર? તો આ છેલ્લો મૂળાક્ષર કયો આવ્યો? બો. તો બો ઉપરથી શું બનશે? કયો શબ્દ બનશે? જલ્દી યાદ કરો, હા, નહીં તો તમે હારી જશો. હા, બોલો. હા, બો લ. વેરી ગુડ. હવે અહીં કયો મૂળાક્ષર આવ્યો? લ આવ્યો. લ ઉપરથી શું આવશે? કોણ બોલશે? બોલો. વેરી ગુડ, લખોટી. લખોટી. હવે અહીં કયો મૂળાક્ષર આવ્યો છેલ્લે? ટી. તમને ખબર છે તમારી ફ્રેન્ડનું નામ ટી પરથી આવે છે, યાદ કરો કોણ છે? આપણા ક્લાસમાં જ છે, કોણ છે જલ્દી યાદ કરો. હા, ટીશા. તો અહીં લખીશું ટીશા. અહીં કયો મૂળાક્ષર છેલ્લે આવ્યો? શા. તો શા પરથી શું આવશે? તમે ભણવા ક્યાં જાઓ છો? વેરી ગુડ, શાળાએ. તો અહીં લખીશું શાળા.
ફ્રેન્ડ્સ, તમે તો ખૂબ સરસ અંતાક્ષરી રમો છો. હા, મને લાગે છે તમે જીતી જવાના, મને હરાવી દેશો. ઓકે, ચલો ત્રીજા શબ્દ પર જઈએ. ત્રીજો શબ્દ અહીં કયો લખ્યો છે? એરોપ્લેન. બરાબર. હવે અહીં કયો મૂળાક્ષર છે છેલ્લે? ન. તો ન પરથી શું આવશે? બોલો બોલો. હા, ન ખ. વેરી ગુડ. ચલો હવે અહીં કયો મૂળાક્ષર છે? ખ. તો ખ પરથી શું આવશે? હા, ખલ. ખ લ. બરાબર. હવે અહીં લ આવ્યો, તો લ પરથી કયો મૂળાક્ષર બનશે? તમે શું કરો છો નોટબુકમાં? હા, લખો છો ને? તો શું? લ ખ. ઓકે. અને અહીં છેલ્લો મૂળાક્ષર કયો આવ્યો? ખ. તો ખ પરથી કયો આવશે શબ્દ? જલ્દી યાદ કરો. વેરી ગુડ. ખટારો. અરે વાહ, તમે તો ખૂબ ઝડપથી અંતાક્ષરી રમો છો. મને લાગે છે તમને મજા આવતી લાગે છે. હા, તમે બધા જીતી જવાના છો. ચલો હવે આપણે ચોથા શબ્દ પર જઈએ. શું લખ્યું છે? ફટા. બંદૂકની નો અવાજ કેવો આવે? ફટા. ઓકે, તો છેલ્લો મૂળાક્ષર કયો છે? ક. ક પરથી શું બનશે? એક પંખીનું નામ છે. હા, કબૂતર. વેરી ગુડ. તમે તો ખૂબ જલ્દી જલ્દી જવાબ આપી દો છો. વેરી ગુડ. ચલો હવે અહીં છેલ્લો કયો મૂળાક્ષર આવ્યો? ર. તો ર પરથી શું આવશે? આપણે કયો પીરિયડ આવે છે જેમ આપણે રમવા જઈએ છીએ? હા, રમત. વેરી ગુડ. હવે અહીં કયો મૂળાક્ષર આવ્યો છેલ્લે? ત. તો ત પરથી શું આવશે? હા, તલવાર. અરે અહીં તો પાછો ર જ આવ્યો, તો ર પરથી શું આવશે? તમે ઘરે શેનાથી રમો છો કહો? હા, રમકડું. વેરી ગુડ. ખૂબ હોશિયાર. હા, તમે જીતી જવાના છો ફ્રેન્ડ્સ. હવે તો છેલ્લો શબ્દ વધ્યો છે. પ્લીઝ આ વખતે તો મને જીતવા દો. શું તમે જીતી જવાનું? ઓકે, તમે જીતી જાઓ. ચલો સ્ટાર્ટ કરીએ. શું શબ્દ લખ્યો છે? બિલ્લી. ઓકે, તો અહીં છેલ્લો મૂળાક્ષર કયો છે? લી. તો લી ઉપરથી કયો શબ્દ બનશે? હા, વેરી ગુડ. લી લો. આ લીલો શું છે? કલર છે. ઓ વાવ, તમે તો એ પણ સરસ યાદ છે. સાઈન. ચલો હવે આ કયો મૂળાક્ષર છે? લો. હવે તમને લો ઉપરથી તો શબ્દ નથી જ આવડવાનો. આવડે છે? તો કહો. ઓ વાવ, તમારો ફેવરિટ છે. શું? લોચો. વાવ, કેટલી મજા આવે ખાવાની. લો ચો. હવે અહીં કયો મૂળાક્ષર છે? ચો. તો ચો પરથી કયો શબ્દ આવશે? આ શું છે મારી પાસે? હા, ચોક. તો અહીં લખીશું ચોક. ઓકે, અને છેલ્લે શું છે આ? ક. તો ક પરથી શું આવશે? કબાબ. વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ, શબ્દની અંતાક્ષરી રમવાની મજા આવી ને? તમે તો ફટાફટ જવાબ આપતા હતા અને તમે લોકો જીતી ગયા અને મને હરાવી દીધી. ઇટ્સ ઓકે, પણ હું ખુશ છું. તમે ખૂબ જ હોશિયાર છો. ફટાફટ શબ્દની અંતાક્ષરી પૂરી કરી દીધી. તો ઘરે તમારા ફ્રેન્ડ સાથે આ અંતાક્ષરી રમજો, ખૂબ મજા આવશે.
ઓકે ફ્રેન્ડ્સ, આપણે શબ્દની અંતાક્ષરી રમ્યા. હવે આપણે શેનો સમય આવ્યો છે? હા, ગીતડું ગાવાનું. તમારે ગાવું છે ગીતડું? ચલો ગાઈએ. ભાગો રે ભાઈ ભાગો, ડટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો, અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખા તો ચક્કર આવે, પહાડ માંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્છર આવે કચ્છર આવે. ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો. તો ફ્રેન્ડ્સ, ગીતડું ગાવાની મજા આવી ને? ઓકે, હવે હું રજા લઉં છું. આપણે ફરી મળીશું. બાય.